નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 2.1નો દાખલા નંબર 2 નીચેનાને ઉતરતા ક્રમમાં ગોઠવો દાખલા ગણીશું. આગળના ભાગના વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે, એટલે તમે ન જોયું હોય તો જોઈ લેજો, અને પ્લેલિસ્ટ પણ મેં બનાવેલું છે, બરાબર છે. તો પહેલો દાખલો, નીચેનાને ઉતરતા ક્રમમાં ગોઠવો. તો પહેલો હું રકમ લખી દઉં, પછી સરસ મજાનું તમને સમજાવું છું. તો પહેલો 2/9, પછી 2/3, 8/21. હવે વિદ્યાર્થી મિત્રો, ઉતરતા ક્રમમાં એટલે સૌથી મોટી સંખ્યા આવે, પણ અહીં તમે જુઓ તો અહીં છેદ 9 છે, અહીં 3 છે અને અહીં 21 છે, એટલે આપણે ડાયરેક્ટ લખી શકતા નથી. હંમેશા પહેલાં છેદ સરખા કરવા પડે, પછી જ આપણે કોઈ નિર્ણય લઈ શકીએ. તો અહીં 9, 3 અને 21નો લસા લેવો પડે. તો પહેલાં તમે જુઓ તો બધી એકી સંખ્યાઓ છે, એટલે 2 ભાગ નહીં ચાલે, 3 ચાલશે. 3 તરી 9, 3 એકા 3 8, 3 7 21, 3 એકા 3 8, 1 એમના એમ 7, 7 એકા 7 8, અહીં પૂરું થઈ ગયું. હવે લસા કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો હું લખું લસા બરાબર, તો 3 3 7 3 3 7, તો 3 તરી 9, 9 7 63 લસા આવ્યો, બરાબર છે. આ લસા આવી ગયું. હવે આપણે આગળ ગણીએ તાણે આપણને ખબર પડે. ચલો જોઈએ, 2/9 લઈ લઈએ. ઓકે, તો 2/9, હવે 9 6 63 લાંબા છે, તો છેલ્લા વડે ગુણવા પડે 7 વડે, તો 2 7 14 અને 9 7 63. ઓકે, ચલો બીજો કયો છે? 2/3 છે, તો 2/3, તો અહીં લખી દઉં 2/3. હવે 3 6 63 લાવવા છે વિદ્યાર્થી મિત્રો, તો કેટલા વડે ગુણવા પડે? તો અહીં જોઈએ તો 3 2 6 અને 3 1 3, એટલે 21 વડે ગુણવા પડે ઉપર નીચે. તો 21 2 42 અને 21 તરી 63. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો ત્રીજો 8/21 છે, તો અહીં લખી દઉં 8/21, તો 8/21 તરી 63, તો 8 તરી 24, 21 તરી 63, તો કયો આવ્યો? 24/63 આવ્યો. હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો બધાના છેદ આ પણ 63, આ પણ 63 અને આ પણ 63, બધાના છેદ કેવા થઈ ગયા? સરખા થઈ ગયા છે, બરાબર છે. તો આવું અંશના અનુલક્ષીને આપણે કરવાનું છે. ઉતરતા ક્રમમાં એટલે સૌથી મોટી, તો સૌથી મોટી તમે જુઓ તો 42/63 છે, તો અહીં લખીએ 42/63 મોટો છે, પછી 24/63, 24/63 અને પછી આવશે 14/63. ઓકે, આ રીતે આપણે લખી દીધેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો 42/63 છે, એની કિંમત કઈ છે? તો 2/3, તો અહીં લખીએ 2/3 મોટો છે, 24/63 નહીં, 8/21 અને પછી 2/9. ઓકે, આ આપણો જવાબ આવી ગયો છે. હવે આપણે જવાબ લખવો હોય તો આમ 2/3 8/21 2/9 ઉતરતા ક્રમમાં છે, ઉતરતા ક્રમમાં છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણો દાખલો ગણવાનો છે. ચલો હવે બીજો જોઈએ. એક 5 3/7 7/10. તો તમે જો આમાંય છેદ કેવા છે? અલગ છે, તો પહેલાં લસાટ લઈ લેવું પડશે. તો હું લસા લઈ લઉં 5 7 અને 10, તો 2 5 એમના એમ 7 એમના એમ 2 5 10, 5 5 5 7 એમના એમ 5 5 5, 7 1 1 અને 1, તો અહીં લસા કેટલો આવ્યો? 2 5 7, 2 5 7, 7 5 35 2 70 લસા આવ્યો. ઓકે, જે આવે આપણે ચિંતા કરવાની કોઈ જરૂર છે નહીં, આપણે જેમ ગણતા હોય એમ ગણી જવાનું. ચલો પહેલો 1/5 છે, તો લઉં 1/5 હોય તો 1/5, હું 5ને કેટલા વડે ગુણીએ તો 70 આવું, તો 14 આવું, 14 5 70, તો ઉપર 14 અને નીચે 14 1 14 અને 14 5 70. ચલો બીજો છે 3/7, તો 3/7, તો 7ના છેલ્લા વડે ગુણવા પડે 7 દાન 70, તો 10 10 વડે, 3 દાન 30 10 7 70, પછી 7/10,
તો 10 70 70, 77 49, 10 70 70. તમે જુઓ તો બધા 9 70 આવી ગયા છે. ઓકે, તો આપણે લખીએ તો સૌથી મોટી કઈ છે? તમે જુઓ 49 ભાગ્યા 70, પછી 30 ભાગ્યા 70, પછી 14 ભાગ્યા 70. તો 49 ભાગ્યા 70ની સંખ્યા 7 ભાગ્યા 10 મોટો છે, 30 ભાગ્યા 70ની 3 ભાગ્યા 7, અને 14 ભાગ્યા 70ની 1 ભાગ્યા 5. તો આપણો જવાબ આવી ગયો છે. એ આપણે લખી દઈએ આમ, 7 ભાગ્યા 10, 3 ભાગ્યા 7, 1 ભાગ્યા 5. ઉતરતા ક્રમમાં છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારા દાખલા સમજી વિચારી અને ગણવાના છે.